તમે આજ સુધી અનેક પાકના માર્કેટયાર્ડ જોયા હશે અને બનાસકાંઠાના અનેક માર્કેટયાર્ડ અલગ અલગ પાકની ખરીદી માટે મોખરાનું સ્થાન ધરાવે છે, પરંતુ આપ જોઈ રહ્યા છો તે ભાભર માર્કેટયાર્ડમાં લીમડાની લીંબોળીની ખરીદી થઈ રહી છે, તે પણ ગુજરાતમાં પ્રથમ ક્રમાંકમાં. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સરહદી ભાભર માર્કેટયાર્ડની. આ માર્કેટમાં શરૂ થઈ છે લીમડાની લીંબોળીની ખરીદ વેચાણ પ્રક્રિયા. આમ તો વાત કરીએ લીમડાની, તો લીમડો જે પ્રકારે ઔષધિ રૂપે ઉપયોગી છે તેવી જ રીતે લીમડાનું ઝાડ શીતળ છાયા આપે છે. લીમડાના ઝાડમાંથી જે ફળ થાય છે તેને લીંબોળી કહેવાય છે, અને આ લીંબોળીનો જો કોઈ ઉપયોગ ના કરે તો તે વેસ્ટ કહેવાય. પરંતુ વેસ્ટમાંથી પણ બેસ્ટ ઉપયોગી છે લીંબોળી. લીંબોળીથી ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ બને છે. જોકે અત્યારે જેઠ મહિનામાં લીંબોળી પાકીને નીચે પડતી હોવાથી ખેડૂત તેમજ મજૂર વર્ગ માટે એક આવકનો સ્ત્રોત બની ગયો છે, માટે ખેડૂતો મોટાભાગની આવક આ લીંબોળીમાંથી પણ મેળવી રહ્યા છે. અને લીમડાનું વાવેતર કરી મબલક આવક મેળવવાનો ભાભરનો એક ખેડૂત આવકની સાથે લીમડાની લીંબોળીનું વેચાણ કરી ભાભર માર્કેટયાર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ત્યારે 20 કિલો લીંબોળી 300 થી 350 રૂપિયાના ભાવથી વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે. ભાભર માર્કેટયાર્ડમાં 40 જેટલા વેપારીઓ રોજની 7 થી 8 હજાર બોરી લીંબોળીની ખરીદી કરે છે. અત્યારે રોજની 60 લાખ રૂપિયાની લીંબોળીની ખરીદી કરવામાં આવે છે. લીમડો દરેક જગ્યાએ હોય છે, પણ ભાભર તાલુકાના દરેક ખેતરના સેઢા પર લીમડો વાવીને તેનું ઉત્પાદન થાય છે. ભાભર માર્કેટયાર્ડમાં મિલ માલિકો તેમજ બહારના રાજ્ય તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભાભરથી લીંબોળી સપ્લાય કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં લીંબોળી ખરીદી કરીને લીમ તેલ સહિત વિવિધ પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યા છે, ત્યારે અનેક વેપારીઓ ભાભરમાંથી લીંબોળીની મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે. વધુમાં લીમડો ઓક્સિજન આપે છે, સાથોસાથ એટલો જ ગુણકારી પણ છે, અનેક પ્રોડક્ટમાં વપરાય છે. આમ બનાસકાંઠાના ખેડૂતો ખેતીમાં અનેક અખતરા કરી મબલક આવક મેળવવામાં માહિર છે. રાજ્ય સરકાર જો લીંબોળીને પ્રોડક્ટને લગતો ઉદ્યોગ ભાભર વિસ્તારમાં નાખે તો ખેડૂત વર્ગને હજુ પણ લીંબોળીના સારા એવા ભાવ મળી શકે છે, તેમજ આ વિસ્તારના લોકોને રોજગારીની તક પણ સરળતાથી મળી રહી છે. અને અત્યારે ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીની બમ્પર આવક થઈ રહી છે. ડેલી 60 થી 70 લાખ રૂપિયાની આવક થાય છે, અને લીમડો આપણા માટે બહુ ઉપયોગી છે. એટલે લીમડાનું જતન કરો, અને લીંબોળી આરોગ્ય માટે પણ લીમડો જરૂરી છે, અને લીંબોળીથી દૈનિક છૂટક મજૂર વર્ગને પણ આવક મળી રહે છે, અને ડેલી 60 થી 8 હજાર બોરીની આવક થાય છે ભાભર માર્કેટયાર્ડમાં. હું લીંબોળી વેચવા આવ્યો છું, બરાબર. લીંબોળીના સારા ભાવ મળે છે, અને બીજી કોઈ હાલ વેચાણ નથી. લીંબોળી વેચીને વચ્ચે ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં ભાભર ગામમાં લીંબોળીની આવક ભરપૂર પ્રમાણમાં છે, અને અહીંયા એક એવું સેન્ટર છે કે જ્યાં બહુ મોટા પ્રમાણમાં વિપુલ જથ્થો લીંબોળીનો મળી આવે છે, અને લીંબોળીમાંથી ઘણા બધા ફર્ટિલાઇઝરમાં યુઝ થાય છે. લીંબોળી પેસ્ટિસાઇડ માટેના ઓઇલમાં પણ યુઝ થાય છે, અને ઘણો મોટો જથ્થો એ મળી આવે છે, જેના કારણે અમારેથી ઓલ ઓવર દેશમાં અહીંથી સપ્લાય થાય છે. તમિલનાડુ છે, કેરાલા છે, પછી કર્ણાટક છે, આંધ્ર છે, ઉત્તરાખંડ છે, અને યુપીમાં છે. ઘણી બધી જગ્યાએ અમે અહીંથી સપ્લાય કરીએ છીએ, કારણ કે આ યાર્ડ એક એવું છે કે અમે એટલો માલ આવે છે કે જે 4 થી 5 સ્ટેટોને માલ પૂરતો કરે છે, જેના કારણે આ યાર્ડ બહુ મોટું ને બહુ વ્યવસ્થિત છે. અહીંયા હાલમાં સમજો ને કે હાલમાં 14, 15 અને 16 એવા ભાવ છે. અહીંયા ક્વોલિટી પ્રમાણેના ભાવ છે. આમાં 13, 14, 15, 16 એવા ચાલી રહ્યા છે. અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી લીંબોળીની ખૂબ સારા પ્રમાણની ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવકો ચાલુ થઈ છે. અહીં લગભગ 40 થી 45 વેપારીઓ લીંબોળીનો ધંધો કરે છે. બહારના સ્ટેટના માણસો આવીને અહીંથી માલ લઈ જાય છે, અને ખૂબ સારું એવું પિલાણ કરી અને એની પ્રોડક્ટો તૈયાર કરે છે, અને અહીંના વેપારીઓને પણ સારું વળતર થાય છે. આ કોરોનાના સમયમાં ખૂબ એક સારો ધંધો મળી રહે, રોજીરોટી મળી રહે, એટલે અહીં ભાભર એક લીંબોળીનું હબ તૈયાર થઈ રહ્યું છે, અને આજુબાજુના કરતાં 7 થી 8 હજાર બોરીની અહીં આવક થાય છે. લગભગ અબાઉટ 55 થી 60 લાખ રૂપિયાની પર ડે લીંબોળી ભાભરમાં આવે છે, અને બહુ લોકોને સારી એવી રોજીરોટી મળી રહે છે. ગરીબ માણસોને પણ, નાના નાના કુટુંબોને પણ 5-7 હજાર રૂપિયાની રોજની આવક થાય છે.